फ्रेंड्स तमे मारी चैनल पर नवा हो तो प्लीज चैनल ने सब्सक्राइब करो अने लेटेस्ट वीडियो नी जानकारी माटे बेल आइकॉन ने क्लिक करो। वेलकम टू विपुलास किचन। फ्रेंड्स आज आपणे काला चणानुं શાક બનાવવાના છીએ, તો ચલો રેસિપીની શરૂઆત કરીશું। એના માટે મેં પેનમાં 2 ટેબલસ્પૂન ઘી અને 2 ટેબલસ્પૂન તેલ લીધું છે અને ગેસ ચાલુ કરી દીધો છે। મેં ઓવરનાઈટ ચણાને સોક કરી રાખ્યા હતા અને સવારે એને પ્રેશર કુક કર્યા છે। મેં 2 મુઠ્ઠી ચણા લીધા હતા અને એ ફાટી જાય એવા કુક કરવાના। 2 ટમાટર, 1 લીલું મરચું, 3-4 કળી લસણ અને આદુને ટુકડો લઈ અને ગ્રેવી કરી રાખી છે। 1 મીડિયમ સાઈઝનો કાંદાને ચોપ કરી દીધો છે, છોલે મસાલો લીધો છે મેં અને બાકીના બેઝિક મસાલાથી આપણે આ સબ્જી બની જશે। આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું અને થોડીક હિંગ એડ કરીશું 1/4 ટીસ્પૂન જેવી। જો આપણે કાંદા લસણ ન ખાતા હોય ફ્રેન્ડ તો તમે કાંદા લસણને એવોઈડ કરી એને ખાલી ટમાટર અને આદુ મરચાંની ગ્રેવી કરીને સીધી આમાં સાંતરી દેશો તો પણ આ શાક એટલું ટેસ્ટી બને છે। હવે હિંગ એડ કરી અને હું કાંદો એડ કરી દઈશ અને એને સહેજ મીઠું એડ કરી અને એને હિંગ કરી લઈશ। હવે કાંદા હિંગ થઈ જાય એટલે પછી એમાં આપણે જે ગ્રેવી એડ કરી છે ટમાટર, આદુ, મરચાં અને લસણ નાખીને એ એડ કરી દઈશું અને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને કૂક કરી લઈશું। ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે। તો હવે આપણે એમાં મસાલા કરીશું, તો 1 ટીસ્પૂન ધાણાજીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, મરચું થોડુંક વધારે એડ કરવું, શાક સ્પાઈસી હોય તો આ સરસ લાગે છે, 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશું અને સોલ્ટ ટુ ટેસ્ટ, હું થોડુંક સંચર અને થોડુંક સોલ્ટ એડ કરી દઈ છું। હવે આ મસાલાને 2-3 સેકન્ડ આપણે શેકી લેવા, એ કાચા ન રહી જાય અને બહુ બોળી પણ ન જાય એનું ખાસ ધ્યાન રાખવું। જો આપણી ગ્રેવીનો કેટલો સરસ કલર લાગી રહ્યો છે, તો હવે આપણે જે ચણા એકદમ બોઇલ કરીને રાખેલા છે એને થોડાક આ રીતે મેશ કરી દેવા થોડાક ચણાને, કે જેથી ગ્રેવી સરસ બને। તો હવે થોડાક ચણા જે મેશ કરીને રાખેલા છે અને બાકી નાખા ચણા જે છે એને મિક્સ કરી અને કમ્પ્લીટ એને મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં છોલે મસાલો જે આવે છે એ એડ કરીશું, એ 1 ટેબલસ્પૂન જેટલો વ્યવસ્થિત ટોચ ચમચી ભરીને લેવી અને આપણે જે ચણા બાફ્યા હતા અને જે બાફેલું પાણી હતું એ બધું જ આમાં એડ કરી દેવું અને કસૂરી મેથી છે જેને હું ક્રશ કરીને એડ કરી રહી છું, તો 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરી દેવી। હજુ આપણે થોડી કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે એને પાણી એડ કરીશું, બસ આ ટાઈપનું લચકા પડતું થોડું થાય ત્યાં સુધી પાણી એડ કરવું અને પછી એને ઢાંકી અને 5 મિનિટ થવા દેવું, આપણે ચેક કરી લઈશું। ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા ઉપર કેટલું સરસ તેલ આવી ગયું છે અને શાકનો કલર એકદમ રીચ લાગી રહ્યો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને અંદર લીલા ધાણા અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને પછી એને ઢાંકી અને 5 મિનિટ સાઈડ પર રહેવા દઈશું। આ શાક સરસ લચકા પડતું અને સરસ સવારે ફટાફટ બની જાય છે, તો લંચમાં હસબન્ડને આપવા માટે પણ બહુ સરસ રેસીપી છે। બસ ઢાંકીને 5 મિનિટ રહેવા દઈશું અને હવે આપણું આ શાક સર્વ કરવા માટે રેડી છે, તો આપણે એને સર્વ કરીશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું શાક કેટલું એકદમ રસાદાર ઘટ્ટ સરસ રેડી થયું છે, ચણાથી ગાર્નિશ કરીશું। તો ફ્રેન્ડ્સ આપણી આ સબ્જી રેડી છે। આઈ હોપ તમને મારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।